નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા મિત્રો આપણે જે પ્રથમ પરીક્ષા ઓક્ટોબર માસની અંદર જે લેવાની છે ધોરણ બારની અંદર વિષય મનોવિજ્ઞાનનો મિત્રો તેની અંદર તમારે કુલ એથી કરીને એ વિભાગ હશે અને એ કુલ ત્રીસ પ્રશ્નો હશે મિત્રો આ પેપરની અંદર આપણે વાત કરીશું સૌ પ્રથમ વિભાગ નંબર એની તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા છો તો મિત્રો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આઠ ચારસો 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 જી હા યાદ કરી લઈએ વોટ્સઅપ નંબર नंबर क्योंकि अब चाहे आपका मैथ्स का सवाल हो या फिजिक्स केमिस्ट्री बायोलॉजी का आपके हर डाउट हर क्वेक्शन को मिलेगा तुरंत वीडियो सॉल्यूशन सीधे आपको व्हाट्सएप पर बस अपने फोन में डाउट नेट का आठ चार सौ चार सौ चार सौ व्हाट्सएप नंबर सेव कर लीजिए और चार्ट ओपन कीजिए फिर जो भी आपका डाउट है वो सवाल कि आपको फोटो खींचने की है क्रॉप करने का है और पाँच सेकंड में आपको उसका वीडियो सॉल्यूशन मिल जाएगा क्लास छः से बारह आईटी टी जी नेट सीबीएसई बोर्ड सभी स्टेट के बच्चों के लिए तो देर किस बात की अभी जाइए और आठ चार सौ चार सौ चार सौ पर આપકા સવાલ વોટ્સઅપ કીજે ઓર આપણે સભી ડાઉટ કો આઉટ કીજે લિંક ડિસ્ક્રિપ્શન મેં હે તો ચાલો તમારા વિભાગ નંબર એનીથી શરૂઆત કરીશું જેમાં પ્રશ્ન નંબર મિત્રો એક આપેલ છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપવાના છે અને પ્રશ્નોનો મિત્રો એક ગુણ રહેશે તો આમ તમારો વિભાગ નંબર એ છે તે બાર ગુણનો છે સૌ પ્રથમ મિત્રો અહીંયા પ્રશ્નો જોઈશું તમારો કે મનોવિજ્ઞાનની વિજ્ઞાન તરીકેનો દર્જો ક્યારથી પ્રાપ્ત થયો છે તો અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે પહેલું છે અઢારસો સત્તાણું સત્તરસો અઠ્ઠાણું અઢારસો ઓગણ્યાસી અને અઢારસો ઓગણસિત્તેર મિત્રો આ જે પેપર છે તે આપણે મોડલ પેપર છે એટલે કે મિત્રો મોડલ પેપર તમારા માટે લઈને આવ્યા છે તમારું આ પેપર છે મિત્રો આપણને ખબર નથી પરંતુ આમાંથી પણ પૂછાઈ શકે છે એટલા માટે આપણે તમારે ચોક્કસ આ પેપર આખું જોવું જરૂરી છે જે તમને ઘણું પરીક્ષામાં ઉપયોગી થશે બીજો પ્રશ્ન છે અચેતન મનનો સિદ્ધાંત કોણે આપ્યો છે તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે કોહલર છે વોટસન ફ્રોઈડ અને જેમ્સ તો યોગ્ય રીતે તમારે મિત્રોના જવાબ આપવાના રહેશે ત્રીજું છે રૂબરૂ મુલાકાત કઈ અભ્યાસ પદ્ધતિમાં લેવામાં આવે છે તો અહીંયા પદ્ધતિઓ આપેલી છે નિરીક્ષણ પદ્ધતિ સહભાગી પ્રશ્નાવલી અને મુલાકાત પદ્ધતિ ચોથું છે વિકાસ એટલે ગુણાત્મક ફેરફાર આવું કોણ કહેતું હતું તો ક્રો અને ક્રો કહેતો હતો ફ્રેન્ડ કહેતો હતો વોલપોટ કહેતો હતો કે હરલોક કહેતો હતો યોગ્ય જવાબ મિત્રો આપવાનો છે પાંચમા પ્રશ્નની વાત કરીશું જ્ઞાનેન્દ્રિયોમાંથી આવતા આવેતા સામિદાનિક સંકેતોની મગજ સુધી કોણ પહોંચાડે છે તો નાનું મગજ મોટું મગજ થેલેમસ કે સીમાવર્તી તંત્ર છઠ્ઠું છે પુખ્ત વયની વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે પુખ્ત વય એટલે મિત્રો અઢાર વર્ષથી ઉપરની વ્યક્તિ કહેવાય તો ત્રણ પોઈન્ટ એકસઠ કિલોગ્રામ એક પોઈન્ટ છત્રીસ બે પોઈન્ટ તેસઠ કે બે કિલોગ્રામ સાતમું છે બોધનમાં નીચેનામાંથી કઈ બાબત જોવા મળે છે તો અહીંયા ઓપ્શન તમને આપેલા છે જાણકારીનું આસ્કટન જાણકારીનું વિશ્લેષણ જાણકારીનો ઉપયોગ કે અ બ ક અને ત્રણે આઠમું છે માહિતી પ્રક્રિયાકરણનું મોડેલ નીચેનામાંથી સાના પર આધારિત છે તો અહીંયા એ છે કોમ્પ્યુટર સિસ્ટમ આધારિત કોમ્પ્યુટર સાદ્રતા સાદૃશ્યતા આધારિત કોમ્પ્યુટર સોફ્ટવેર આધારિત કે કોમ્પ્યુટર વિચારણા અત્યારે અને નવમું છે સ્મૃતિ એટલે શીખીલાનો સીધો ઉપયોગ એમ કોણે કહેલું છે તો ઓપ્શન આપેલા છે મિત્રો તમારે અહીંયાથી પસંદ કરવાના છે અને દસમું છે આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ બોલીને લખીને સંકેતો દ્વારા કે ત્રણેય તો યોગ્ય ઓપ્શન તમારે મિત્રો આ સાચો જવાબ આપવાનો રહેશે અગિયારમું છે ભારતીય દર્શનશાસ્ત્રીમાં વ્યક્તિત્વના કેટલા પ્રકાર આપ્યા છે એક બે ત્રણ કે પાંચ અને બારમું છે પ્રેરણા નહીં તો વર્તન નહીં આ વિધ વાત કોણે કહેલ છે તો ગેરેટે વુડવર્થ સિટી મોર્ગન કે જેપી ગિલબર્ડ ગિલફર્ડ તો યોગ્ય જવાબ આપવાનો રહેશે ચાલો વિભાગ નંબર બીની મિત્રો વાત કરીશું જે તમારે મિત્રો તમારે અહીંયા એક એક વાક્યની અંદર જવાબ આપવાના છે અને દરેકનો એક ગુણ છે આમ બાર બાર ગુણનો વિભાગ બી છે પહેલો પ્રશ્ન છે દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે બીજું છે સ્વતંત્ર પરિવર્ત્યની વ્યાખ્યા આપવાની છે ત્રીજો વિકાસ એટલે શું ચોથું નૈતિક વિકાસનો સિદ્ધાંત ક્યાં વૈજ્ઞાનિકે આપ્યો છે પાંચમું ડીએનું મુખ્ય કાર્ય શું છે છઠ્ઠું છે માનવ ઉત્ક્રાંતિના સીમાસ્તંભો કયા ક્યાં છે સાતમું છે માહિતી પ્રક્રિયાકરણ એટલે શું આઠમું વિસ્મરણ એટલે શું નવમું પ્રત્યાયના ઓછામાં ઓછા કેટલા વ્યક્તિઓ હોય છે દસમું છે ટાટનું પૂરું નામ લખો અગિયારમું છે માનવવાદી અભિગમના પ્રેરણેતા કોણ છે અને બારમું છે આવેગનો સિદ્ધાંત કોણે આપ્યો છે હવે મિત્રો વિભાગ નંબર સીની વાત કરીશું એની અંદર તમારે મિત્રો આઠ પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં આપવાના છે અને દરેકના બે ગુણ છે આમ સોળ ગુણનો વિભાગ સી છે તમારો જેમાં ત્રીજો પ્રશ્ન છે મનોવિજ્ઞાનનો શબ્દાર્થ સમજાવવાનો છે ચોથું છે પ્રયોગની વ્યાખ્યા આપી અર્થ સ્પષ્ટ કરવાનો છે પાંચમું ફ્રોઈડના મનોજાતીય વિકાસના સિદ્ધાંતની અવસ્થાના નામ લખવાના છે છઠ્ઠું છે સમસ્યાનો અર્થ આપી સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપવાની છે આ પ્રશ્નની અથવામાં બીજો પણ પ્રશ્ન આપેલો છે કે સર્જનાત્મક વિચારણાના સોપાનો જણાવો સાતમું છે પુનઃપ્રાપ્તિ એટલે શું એ પ્રશ્નના અથવામાં બીજો પણ પ્રશ્ન છે તમારો કે પી ક્યુ આર પૂર્વદર્શન એટલે શું આઠમું છે પ્રત્યાયન એટલે શું નવમું છે પ્રત્યયન પ્રતિમાન મોડેલના સાત તબક્કા ક્રમમાં લખવાના છે દસમું વ્યક્તિત્વની વ્યાખ્યા આપવાની છે અગિયારમું છે સ્વપ્રબલન એટલે શું બારમું છે સત્તાની પ્રેરણાનો અર્થ લખો અને તેરમો પ્રશ્ન છે વિધાયક આવેગ ટૂંકમાં સમજાવવાનો છે મિત્રો પરીક્ષા લખવા જાઓ ત્યારે એકવાર આ પ્રશ્નપત્ર સરસ રીતે તમે વાંચીને જજો અને પ્રશ્નોના જવાબ પણ જોઈ લેજો જે તમને ઘણો ફાયદો થઈ શકશે વિભાગ નંબર ડીની વાત કરીશું અહીંયા મિત્રો વિભાગ નંબર ડીમાં તમારી મુદ્દાસર જવાબ આપવાના છે દરેકના ત્રણ ગુણ છે આમ ચોવીસ ગુણનો વિભાગ ડી છે જેમાં મિત્રો ચૌ ચૌદમો પ્રશ્ન છે મનોવિજ્ઞાનના ધ્યેયોની સમજૂતી આપવાની છે પંદરમો છે કોહાલ કોહલ કોહાલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત સમજાવવાનો છે તેના અથવામાં મિત્રો બીજો પણ પ્રશ્ન છે સામાજિક આવી પ્રક્રિયા સમજાવવાની જનીન તત્વનું મહત્ત્વ સમજાવવાનું છે સર્જનાત્મકના વધારા તમારા સૂચનો જણાવવાના છે સ્મરણની વ્યાખ્યા આપી તેના તબક્કાની સમજૂતી આપવાની છે એના અથવામાં બીજો પણ પ્રશ્ન છે વિસ્મરણની વ્યાખ્યા આપી તેના નિર્ધારક નિર્ધારક ઘટકોની સમજૂતી આપવાની રહેશે ઓગણીસમાં છે મિત્રો વાણી વિકાસની પ્રક્રિયા સમજાવવાની છે વિષ સ્વનિયમનની મનોવૈજ્ઞાનિક પ્રવિધિ સમજાવવાની છે એકવીસમો ટૂંડોટ લખવાની છે સ્વના પ્રકારોની બાવીસમાં છે પ્રેરણા એટલે શું પ્રેરણા ચક્ર સમજાવવાનું છે ત્રીસમું છે સત્તાની પ્રેરણાની સમજૂતી આપવાની છે અને ચોવીસમો છે પ્રબલનનો અર્થ આપી તેના પ્રકારો સ્પષ્ટ કરવાના છે વિભાગ નંબર ઈ છે મિત્રો તમારો સોળ ગુણનો અહીંયા તમારા દરેક પ્રશ્નોના ચાર ગુણ છે પચીસમું છે મનોવિજ્ઞાનનું સ્વરૂપ સમજાવવાનું છે છવ્વીસમો પ્રયોગ પદ્ધતિની સમજૂતી આપવાની છે અને નાથવામાં મિત્રો મિત્રો બીજો પ્રશ્ન છે કે મનોવિજ્ઞાનની કસોટીના લક્ષણો સમજાવવાના છે પ્રત્યાયન કૌશલ્ય વ્યક્તિએ સમજૂતી આપવાની છે અઠ્યાવી છે વિકાસ પર અસર કરતા પરિબળ તરીકે વારસાને સવિસ્તર સમજાવવાનો છે ઓગણત્રીસમું સમસ્યા ઉકેલની રીતોની સવિસ્તર સમજૂતી આપવાની છે અને ત્રીસમું છે કોઈપણ બે મનોસામાજિક પ્રેરણાની સમજૂતી આપવાની છે આ રીતે મિત્રો તમારો પેપર પૂછાઈ શકે છે તો આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે ને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો